કોંગ્રેસ પર આકરા પ્રહાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર બેઠકને લઈને કર્યા છે વાર, કે મેં પહેલા જ કહ્યું હતું શહઝાદે હારી જશે, હવે રાયબરેલીમાં રસ્તો શોધી રહ્યા છે. હું પણ કહું છું, અરે ડરો મત, ભાગો મત. જીસીબી ઇતના ડર ગયે, ઇતને ડર ગયે, વહાં સે ભાગકર અબ રાયબરેલી મેં ખોજ રહે રાસ્તા. યે લોગ ગુમ ગુમ કર સબકો કહેતે હૈ ડરો મત. મેં ભી આજ ઉન્હે કહેતા હું ઓર બડે જી ભર કે કહેતા હું, અરે ડરો મત, ભાગો મત. ગઈકાલે જામનગરની સભામાં પ્રધાનમંત્રીએ ભૂચર મોરીની વાતને યાદ કરી હતી અને તેમણે સભામાં કહ્યું હતું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે ભૂચર મોરીને લઈને એક કાર્યક્રમ હતો, ક્ષત્રિય સમાજના આમંત્રણ પર હું અહીં આવ્યો હતો. તેવી માન્યતા હતી કે જો કોઈ મુખ્યમંત્રી અહીં આવે તો તેની સત્તા જાય છે. જો કે ભૂચર મોરી આગળ મુખ્યમંત્રીની સત્તા કંઈ નથી અને હું આ સભામાં હાજર રહ્યો હતો. ભૂચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. લોક કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે. તો મેં થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈ ભેળવી દીધું છે કે તમે આ ભૂચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે, અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાણથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો. તો પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ભૂચર મોરી અંગેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના એ કાર્યક્રમનો વિડીયો પણ સામે આવ્યો છે. રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી ચૂંટણી લડશે. કોંગ્રેસે તેમના નામની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે, જ્યારે કે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે. રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવવા માટે રાયબરેલી પહોંચી ગયા છે અને તેમની સાથે માતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા, અશોક ગેહલોત પણ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા. ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે, જ્યારે કે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં હજુ પણ વિરોધ અને નારાજગી યથાવત છે. નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનર અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યા પર બેનર પોસ્ટર લગાવ્યા. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનર લાગ્યા. બેનરમાં નિલેશ કુંભાણી, સુરેશ પડસાલાના ફોટો સાથે લખાયું કે ઠગ ઓફ સુરત. કાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગ્રામજનો પરેશાન છે. તેમણે સરપંચ અને ધારાસભ્ય પર ગામને વિકાસથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી વખતે વિકાસના વાયદા કરાયા પરંતુ ત્યારબાદ પૂરા ન કરાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. જો મતદાન પહેલા બાહે ધરી ન અપાય તો મતદાન નહીં કરીને ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય
વિકાસના કામોથી અમારું કામ વંચિત છે. જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી. અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે, જેની સરકારે આ બાબતની નોંધ લેવી. અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે. 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે. જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ. તબક્કામાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ પોતાના અલગ અલગ અંદાજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ પ્રચારનો નવો રંગ અપનાવ્યો છે, અને સાથે જ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ 1,00,000થી વધુ લીડ સાથે જીતાડવા કમર કસી છે. ગામડાઓમાં આદિવાસી મત લેવા રાત્રિના સમયે ખાટલા બાઠક જાહેરસભાઓ યોજી રહ્યા છે. ભરૂચ ભાજપમાં ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમયમાં ગરમી ઓછી છે એટલે ખાટલા બેઠકો શરૂ કરી છે. મહોલ્લે મહોલ્લે ફરીએ ફરીએ તેને મારા કાર્યકર્તાઓ અને અમે બધા જ રાત્રિ પ્રચારનો પ્લાનિંગ અને આયોજન કર્યું છે. 1,00,000 કરતાં પણ વધારે મતોથી નાંદોદ વિધાનસભા પણ જીતવાના છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ અમે જીતવાના છે. મતદાન પ્રચારના 3 દિવસ બાકી છે તો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈને આદરણીય નરેન્દ્રભાઈ માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને દેશના વિકાસ માટે મત માગી રહ્યા છે. રાહુલ ગાંધીના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભૂલી ગયા ભાન. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કર્યો બફાટ. જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે. રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો છે. જોકે પોતાના નિવેદનથી વિવાદ થતાં ઇન્દ્રનીલે ચતુરાઈથી ખુલાસો કર્યો. ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું. કહ્યું કે મારા નિવેદનથી ભાજપના નેતાઓ ગાંધીજીની ચિંતા કરવા લાગ્યા. પોતાના નિવેદન અંગે ઇન્દ્રનીલે કર્યો છે ખુલાસો અને લુચ્ચાઈ શબ્દનો ચતુરાઈથી જવાબ પણ આપ્યો છે. મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈડા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે. હા, પેલા તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું. મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ એને બી શબ્દો હશે, પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે. એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી, મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા.
ના ના, એ એનો એ પર્યાય છે બંને શબ્દો. ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે એ વાત મારી, એના ઉપર હું કાયમ છું.